नमस्कार, आईसीबी न्यूज में आपका स्वागत है। आज की खास खबरों के साथ मैं हूं सोनल। आइए देखते हैं खबरें विस्तार से। देश भर में दूरसंचार नियामक कंपनी ट्राई के द्वारा जारी किए गए आदेश का केबल ऑपरेटर्स विरोध कर रहे हैं, जिसके तहत आज बड़ौदा शहर में 450 से ज्यादा केबल ऑपरेटर्स हड़ताल पर उतरे थे। दूरसंचार नियामक कंपनी ट्राई ने एक बड़ा फैसला लिया है, जिससे अब 29 दिसंबर से ट्राई के आदेश के मुताबिक अब फ्री टू एयर चैनलों को देखने के लिए भी दर्शकों को पैसा खर्च करना पड़ेगा। ट्राई के यह नए नियम डीटीएच केबल और ब्रॉडकास्टर्स पर लागू होंगे। इस आदेश का भारत भर में केबल ऑपरेटर्स विरोध कर रहे हैं, जिसके तहत आज बड़ौदा शहर में भी शहर के 4 एमएसओ और 450 जितने केबल ऑपरेटर्स हड़ताल पर उतरे हैं। मैं बड़ौदा ना तमाम केबल ऑपरेटर बधा साथे छे, कोई एक ऑपरेटर नहीं, अने बधा ऑपरेटरो भेगा मळीने अत्यारे अमदावाद जे ऑल गुजरात केबल ऑपरेटरोनी मीटिंग छे जाहेर, एमां अमे जई रह्या छे के जे 29 तारीखे ट्राईना નિયમથી કાયદો આવી રહ્યો છે કે બધાને સસ્તું મનોરંજન મળશે, પણ એ તદ્દન ખોટી વાત છે। સસ્તું મનોરંજન નથી, જે મનોરંજન અત્યારે અમે 250-400 રૂપિયામાં આપીએ છીએ એચડી ચેનલ સાથે, એ જ મનોરંજન એમને 800-1000 રૂપિયામાં ભરવાનું છે। પબ્લિકને ગુમરાહ કરીને ભાવ વધારો કરી રહ્યા છે। અમે પબ્લિક માટે એ ભાવ વધારો પાછો ખેંચાય અને આ કાયદો કેન્સલ થાય કાં તો એમાં સંશોધન થાય, એના માટે ગુજરાત લેવલે મીટિંગ છે, અને ગુજરાત લેવલની મીટિંગમાં જે એજન્ડા અમને આપશે એ એજન્ડાથી અમે કામ કરવાના છે। અને અમારો પહેલો એજન્ડા બ્લેકઆઉટ છે ઓલ ઓવર ગુજરાત અને ઓલ ઓવર ઇન્ડિયા પણ। જો ગુજરાતમાં સમર્થન તો મળવાનું જ છે, ઇન્ડિયામાં મળે તો સાથે જ એક જ દિવસે અમારો લોકોનો આ એજન્ડા છે। ઉન્હોને ઇસ આદેશ કા સખ્ત વિરોધ કિયા હૈ। साथ ही ट्राई ने ब्रॉडकास्टर कंपनियों को लाभ कराने के लिए ऑपरेटर्स और ग्राहकों पर आर्थिक बोझा डाल दिया है, यह आरोप भी लगाए गए हैं। અમે ટ્રાઈનો જે આ નવા ટેરિફનો નિયમ આવ્યો છે એનો વિરોધ કરી રહ્યા છે। અત્યાર સુધીના જે મનોરંજન હતું એ 300-400 રૂપિયામાં સામાન્ય જનતાને પડતું હતું, હવે એ 800-850 થઈ રહ્યું છે। તો તમે સમજી શકો છો કે 800-850 રૂપિયા સામાન્ય માણસને પોસાય નહીં। હા, એટલે લોકોના સાથે છે ને સીધી છેતરપિંડી કરવામાં આવી છે, સસ્તું મનોરંજન કહીને એનો ભાવ વધારી દેવામાં આવ્યો છે। એના માટે અમે આજે સમગ્ર ગુજરાતના ઓપરેટર મિત્રો ભેગા થઈને અમદાવાદ ભેગા થઈ રહ્યા છે, જેમાં અમે વડોદરાથી અમદાવાદ જઈ રહ્યા છે અત્યારે। બડોદરા સંસ્કારી નગરીમાં વેદકાલીન શિક્ષણ પ્રણાલીની પુનઃસ્થાપના હોને જા રહી હૈ। સાંદીપની ગુરુકુલમ કી સ્થાપના જલ્દ હી હોને જા રહી હૈ, જિસકે તહેત ભગવાન દત્તાત્રેય જયંતી કે પાવન અવસર પર 22 અને 23 દિસંબર કો શહેર મેં શિબિર આયોજિત કી ગઈ હૈ। इस शिविर में मैकोले शिक्षण पद्धति एवं वैदिक शिक्षण पद्धति के परिणाम और तफावत, यह मार्गदर्शन एवं चर्चा विचारणा की जाएगी। यह आयोजन शहर के वागुड़िया विस्तार में स्थित संखेड़ा दसालाड़ भवन में किया गया है। अच्छा, मैं सांदीपनी वैदिक गुरुकुल की स्थापना करवा दी। एना माटे 22 અને 23 બે દિવસની એની શિબિર રાખી। હવે આજે જે ગુરુકુળ જે છે એનો અમારો આ શિબિર માટેનો ઉદ્દેશ એ છે કે હમણાં જે શિક્ષણ પદ્ધતિ ચાલી રહી છે એ મેકોલે શિક્ષણ પદ્ધતિ, અને એ શિક્ષણ પદ્ધતિ લગભગ 150 વર્ષ જ ની જૂની છે, અને એ શિક્ષણ પદ્ધતિ આપણી નથી। વ્યવસ્થા બધી આપણી છે પણ એ શિક્ષણ પદ્ધતિ આપણી નથી। તો આપણી શિક્ષણ પદ્ધતિ કઈ? તો વૈદિક જે કાળથી હજારો વર્ષો સુધી વૈદિક શિક્ષણ પદ્ધતિથી જે ગુરુકુળ ચાલતા હતા એ શિક્ષણ પદ્ધતિ આપણે, બરાબર? આપણું વિજ્ઞાન, આપણું ગણિત, આપણું શિલ્પ સ્થાપત્યની કળાઓ, એ બધી જ વસ્તુઓ આપણી સંપત્તિની સાથે અંગ્રેજો લૂંટીને ગયા એમને ત્યાં, અને પછી આપણી પાસે જે એ લોકોએ મોકલ્યું એમાંથી નૈતિક મૂલ્યો અને સાંસ્કૃતિક મૂલ્યો કાઢી નાખ્યા, અને આપણી ઉપર જે ગુલામી જે શિક્ષણ પદ્ધતિ છે એ થોપી દીધી, બરાબર? અને આ બધો જે ષડયંત્ર થયું એની પાછળ મેકોલે નામનો એક બ્રિટિશ પાર્લામેન્ટથી આવેલો એ લોકોનો પાર્લામેન્ટ મેમ્બર હતો, તેણે ભારતમાં 1835 આવી અને સર્વે કર્યો અને બ્રિટિશ પાર્લામેન્ટને રિપોર્ટ મોકલ્યો કે ભાઈ આખા ભારતમાં મેં એક પણ અભણ કે એક પણ ગરીબ માણસ જોયો નથી, અને દૂધ દહીની ખરેખર નદીઓ વહે છે, કારણ કે વાસી દૂધ દહી કોઈ ખાતું નથી, ગોરી જ દે, એટલું બધું શ્રેષ્ઠ સંસ્કૃતિ અને શ્રેષ્ઠ આપણું ભારત હતું। તો અત્યારે દરેકે દરેક વ્યક્તિગત સામાજિક અને રાષ્ટ્રીય સમસ્યાઓથી ઘેરેલો કેમ છે? તો કે એની શિક્ષણની મૂળની અંદરની શિક્ષણ જ જે માણસને ઊભો કરવાનું શિક્ષણ હતું ને એ શિક્ષણ જ નીકળ્યું, તો એ જે માણસને ઊભો કરવાની વાત છે એ શિક્ષણ વેદકાલીન શિક્ષણ પદ્ધતિમાં છે।
એવું કહેવાય છે કે જે વૈદિક શિક્ષણ જે છે એ સિંહણનું દૂધ છે, જે પીસે ને ત્રાળ નાખશે, બરાબર. એટલે સમાજને, વ્યક્તિને અને દેશને ઊભો કરવા માટે આ જે શિક્ષણ પદ્ધતિ છે એમાંથી, એના મૂળમાંથી જ ફેરફારો કરીશું તો આ ફરી થઈ શકશે. એના માટે અમે શિબિર રાખી છે 22મી તારીખે અને 23મી તારીખે, અને 22મી સંખેડા દસાલાડ ભવન વૃંદાવન 4 રસ્તા પાસે વાઘોડિયા, બરાબર. અને બધાને ઓપન ટુ ઓલ, બધા માટે છે આ શિબિર. કોઈ પણ છાત્ર હોય, કોઈ પણ શિક્ષક હોય, વાલી હોય, દરેક માટે અમે આ શિબિરનું આયોજન કર્યું છે 22મીએ બપોરે 3 થી સાંજે 7 વાગ્યા સુધી, અને 23મીએ સાંજે 5 થી 7. શું નામ છે તમારું? હિરેન કૃષ્ણકાંત. ઓકે. બરોડા શહેર કે વાઘોડિયા વિસ્તાર મેં શ્રીમદ ભાગવત દશમ સ્કંધ કથા કા આયોજન કિયા ગયા થા. મનોરથી પ્રભુદાસ બુમતારિયા કે આયોજન સે દિનાંક 15 દિસંબર સે યહ કથા કા શુભારંભ કિયા ગયા થા. આજ અંતિમ દિન પર કથા યજમાન કે લિયે બડી માત્રા મેં ભાવી ભક્ત ઇસ કથા મેં ઉપસ્થિત રહે થે. વૈષ્ણવ સમાજ કે યુવા વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી હરિરાયજી મહોદય શ્રી કે મધુર સ્વરો મેં શ્રીમદ ભાગવત દશમ સ્કંધ કથા કા આયોજન કિયા ગયા થા. જય તે શ્રી મદન મોહન પ્રભુ. ખૂબ જ આનંદથી આ 5 દિવસીય દશમસ્કંદ શ્રીમદ ભાગવતનો આયોજન અહીંયા સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે યોજાયો, જેના અંદર બધા જ કાર્યકર્તાઓ એવં વૈષ્ણવોએ ખૂબ આનંદથી લાભ લીધો, એમ સાથે સાથે મહાનુભાવોનો પણ ખૂબ જ સહકાર રહ્યો. આ સર્વ વૈષ્ણવોને ખૂબ ખૂબ આશીર્વાદ છે, આવા આયોજનો યોજાતા રહે, એવં સાથે સાથે માનવ કલ્યાણના કાર્ય પણ થતા રહે. આટલું જ કહીને શ્રીમદ આચાર્યજી શ્રી મદન મોહનજીના ચરણોમાં મારા વક્તવ્યને સમર્પિત કરું છું. બીજી ગોપી સાથે માટે યુગલ ગીત કહેવાય છે, કારણ કે બે બે ગોપીઓ જ ભેગી થઈ છે, અને જુદા જુદા સ્થાનો ઉપર જે જે ગોપીઓ આ પ્રભુનો જેવો જેવો વર્ણન કરે છે એ વર્ણન આ યુગલ ગીતની અંદર આપણને પ્રાપ્ત થાય છે. જેમ વેણુ ગીત શ્રી મદનમોહનજીનું સ્વરૂપ છે, એમ યુગલ ગીત શ્રી ગોકુલચંદ્રવાજીનું સ્વરૂપ છે એમ માનવામાં આવે છે. વેણુ ગીતની અંદર જે સગાઈ થઈ હોય, એન્ગેજમેન્ટ થઈ હોય, અને એ સમયે સ્ત્રીની જે અવસ્થા હોય એનું વર્ણન છે, કિંતુ યુગલ ગીતમાં લગ્ન પછી જયારે પતિ ઓફિસે ગયો હોય સવારથી ને સાંજે પાછો ક્યારે આવશે, તો લગ્ન પછીની જે અવસ્થા હોય, કારણ કે હવે રાસ થઈ ગયો છે, મિલન થઈ ગયો છે, માટે લગ્ન પછીની જે અવસ્થા હોય એનું વર્ણન યુગલ ગીતમાં છે. માત્ર બે બે ગોપીઓના યુગલ, કોઈ એક ગોપીના ઘરે, બે માંથી કોઈ એકના ઘરે ભેગા થયા છે. આ યુગલ ગીતમાં બધી ગોપીઓ ભેગી નથી. બરોડા શહેર વારસિયા પોલીસ થાના વર્ગ ટીમ કે અધિકારી કો એસીબી કી ટીમ ને 55,000 રૂપિયો કી રિશ્વત લેતે હુએ પકડા. બરોડા શહેર કે વારસિયા પોલીસ થાને મેં ફરજ નિભાતે વર્ગ ટીમ કે અધિકારી વિક્રમ સિંહ જાડેજા કો એસીબી કી ટીમ ને રિશ્વત કે મામલે મેં ગિરફ્તાર કિયા હૈ. અધિકારી ને ફરિયાદી સે શિકાયત દર્જ નહીં કરને કે મામલે મેં 55,000 રૂપિયો કી માંગ કી થી, જિસકી ફરિયાદ એસીબી પોલીસ થાને મેં દર્જ કરવાઈ ગઈ થી. ઇસકી જાંચ મેં એસીબી કી ટ્રેપ મેં વિક્રમ સિંહ જાડેજા રિશ્વત લેતે હુએ પકડે ગયે થે. ગૃહમંત્રી રાજનાથ સિંહ ગોહિલ આજ બરોડા શહેર એરપોર્ટ આ પહોંચે થે, જ્યાં ઉનકા સ્વાગત જિલ્લા કલેક્ટર એવં પોલીસ કમિશનર શ્રી ને કિયા થા.
राज्य सरकार के यजमान पद पर केवड़िया कॉलोनी में स्टेच्यू ऑफ यूनिटी के सानिध्य में स्थित टेंट सिटी में देश के उच्च पुलिस अधिकारी एवं पुलिस निरीक्षकों की 53वीं वार्षिक परिषद आयोजित की गई है, जिसमें शामिल होने के लिए आज गृह मंत्री राजनाथ सिंह गोहिल बड़ौदा एयरपोर्ट आ पहुंचे थे, जहां उनके साथ गृह राज्य मंत्री हंसराज आहिर भी आ पहुंचे थे, जहां जिला कलेक्टर श्रीमती शालिनीबेन अग्रवाल एवं शहर पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत जी ने उनका स्वागत किया था। वहां से वह बीएसएफ के हेलीकॉप्टर से केवड़िया जाने के लिए रवाना हुए थे। बड़ौदा शहर में 3 करोड़ के खर्च पर बनाया गया आजवा रोड रात्रि बाजार आज भी बंद हालत में नजर आता है। पहले प्रशासन के द्वारा शहर के कारेलीबाग विस्तार में रात्रि बाजार शुरू किया गया था, जिस पर अच्छा समर्थन मिलने पर शहर में एक और रात्रि बाजार का खात्मुहूर्त किया गया। करीबन 3 करोड़ से ज्यादा के खर्च पर यह रात्रि बाजार शुरू किया गया था, जिसका लोकार्पण माननीय उप मुख्यमंत्री नितिन पटेल के वरदहस्तों से किया गया था, लेकिन अभी तक इस रात्रि बाजार को शुरू नहीं किया गया है। इस मामले में प्रशासन को सूचित करने के लिए सामाजिक कार्यकर्ता ने आज पुहार लगाई थी। वडोदरा महानगर सेवा सदन द्वारा रात्रि बाजार एक कारेलीबाग में शुरू करवामां हतुं, एने सारो वेग मळता बीजू रात्रि बाजार आजवा रोड खाते रात्रि बाजार बनावामां आव्युं छे। आ रात्रि बाजार 2014 खातमुहूर्त थयुं हतुं अने 3 करोड़ थी वधारे रकम आ रात्रि बाजार माटे वपराय छे। एना पछी 2017 में माननीय नितिनभाई पटेल द्वारा आनु लोकार्पण थयुं हतुं, परंतु हजु सुधी चार पांच वर्ष थवाया परंतु आ आजवा रोडनुं रात्रि बाजार शुरू करवामां नथी आव्युं। 3 करोड़ जेवी मातबर रकम वपराई गई छे। जाणवा पड़ेल माहिती मुजब 2-3 વાર જાહેરાતો આ દુકાનો માટે આપી છે, પરંતુ 3-6 લાખ રૂપિયા જેટલું ભાડું આની અંદર છે, જેના કારણે આ દુકાનો નાગરિક લોકો લઈને રહ્યા વેપારીઓ, અહીંયા નાગરિકોને કોઈ સુવિધા નથી મળી રહી। બીજી બાજુ જોશો કે આ રાત્રિ બજાર જે બની ગયું છે એની અંદર ગંદકીના ઢગલા થઈ ગયા છે, અવનવા ઝાડ ઉગી ગયા છે, છોડ ઉગી ગયા છે। વડોદરા મહાનગર સેવા સદન એક બાજુ સ્માર્ટ સિટીની વાતો કરે છે તો બીજી તરફ આ આજવારોનું રાત્રિ બજાર ક્યારે શરૂ કરશે? શું વેપારીઓને આ રકમ મોટી લાગે છે? તો કોર્પોરેશને આ જે રકમ 3 લાખ 6 લાખ લેવાના છે એમાં થોડી ઓછી કરીને આ રાત્રિ બજાર વહેલામાં વહેલું શરૂ કરે એવી અમારી માંગ છે, સાથે આજવા વિસ્તારના જે પણ લોકો છે એમની માંગ છે। અને આ 3 કરોડ જેટલી રકમ વપરાય છે તેનું વળતર ક્યારે મળશે અને વડોદરા શહેરના નાગરિકોને એ આજવા રોડ રાત્રિ બજારની સુવિધા ક્યારે ઉપલબ્ધ થશે? માન્ય મ્યુનિસિપલ કમિશનર, માન્ય મેયર સાહેબ, માન્ય ચેરમેન સાહેબને વિનંતી છે કે વહેલામાં વહેલી તકે લોમાં ભાવ કરીને આ આજવારોનું રાત્રિ બજાર ચાલુ કરે એવી અમારી માંગ છે। જૂનાગઢ જિલ્લા કે વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં અચાનક આગ લગનેની ઘટના સામે આવી હૈ, જિસમે લાખો કા નુકસાન હુઆ હૈ। સરકાર કે દ્વારા મૂંગફલી કી ખરીદી કી જા રહી હૈ, જિસે ભરને કે લિયે બારદાવ ભેજે ગયે થે। उन बारदानों में करीबन 4:45 के अरसे में अचानक आग लगने की घटना सामने आई थी। करीबन 5,000 जितने बारदान में आग लगी थी। फायर फाइटर एवं यार्ड के मजदूरों के मिलकर भारी मेहनत से इस आग पर काबू पाया था। विसावदर तालुका सबसे बड़ी मार्केटिंग यार्ड होने के बावजूद यहाँ फायर सुरक्षा के साधनों की कमी पाई गई थी। इस घटना में लाखों रुपयों का नुकसान हुआ है। અચાનક શોર્ટ સર્કિટ થઈ જતા આગ લાગી લેતી, હા બાર ગાડી એવી બળી ગઈ છે સાઈડોમાં, આમાંથી આખી તો નથી પડી પણ સાઈડોમાં એમાંથી પડી છે અંદાજે 48 એક ગાડીમાં 400 બારદાન છે, એટલે 12 × 48 એમ 4800 બારદાનની। અમરેલી જિલ્લા ધારી તાલુકા કે ગોપાલ ગ્રામમાં કિસાનો કે કઈ પ્રશ્નો કે ઉકેલ હેતુ ગ્રામ સભા કા આયોજન કિયા ગયા થા। अमरेली जिला धारी तालुका के गोपाल ग्राम में किसानों के सवालों के उकेल हेतु एवं किसानों को जागरूक करने के लिए सरकार श्री द्वारा ग्राम सभा आयोजित की गई थी, जिसमें बड़ी मात्रा में ग्रामजन उपस्थित रहे थे। कई बड़े अधिकारियों की उपस्थिति में किसानों को मार्गदर्शन दिया गया था। किसानों को विविध योजनाओं के विषय में माहिती एवं मार्गदर्शन भी प्रदान किया गया था। किसानों के प्राथमिक सुविधा के कई प्रश्नों को सुलझाया गया था। इस गाँव को विकसित करने पर भी चर्चा विचारणा की गयी थी।
આજે ગ્રામસભાનું આયોજન ગોપાળગ્રામ ગામે કરવામાં આવેલ. હવે ગ્રામસભાનો હેતુ એવો છે કે સરકારશ્રી મારફત જે જે યોજનાઓ આવતી હોય તે યોજનાઓની વિસ્તૃત સણાવટ કરી અને ગ્રામજનોને જાગૃત કરવાનો એક આયોજન છે. અને ગામને લગતા, વિકાસને લગતા પ્રશ્નો કાંઈ હોય તો ગ્રામજનો પાસેથી એ પ્રશ્નોની રજૂઆત સાંભળે અને જો ગામ પંચાયત લેવલે એ પ્રશ્નોની જો નિકાલ થતો હોય તો ગ્રામ પંચાયત લેવલે નિકાલ કરવાનો હોય છે. બાકીના જે પ્રશ્નો તાલુકા કક્ષાના, જિલ્લા કક્ષાના કે રાજ્ય કક્ષાના જે પ્રશ્નો હોય તેને ગ્રામસભા મારફત તાલુકા પંચાયતમાં રજૂ કરી અને જે તે ખાતાને મોકલી આપવામાં આવતા હોય છે અને એ પ્રશ્નોને અનુલક્ષી અને આગામી જે કામો આપણે કરવાના થાય તેમાં એનું આયોજન થઈ શકે અને ગામનો વિકાસ થઈ શકે. ગ્રામસભાનો મુખ્ય હેતુ ગામનો વિકાસ કરવાનો હોય છે. અરવલ્લી જિલ્લા કે મોડાસા મે સ્થિત મોડાસા કેળવણી મંડળ કો 100 સાલ પૂર્ણ હોને કી ખુશી મે ભવ્ય રેલી આયોજિત કી ગઈ થી. અરવલ્લી જિલ્લા કે મોડાસા મે સ્થિત સબસે પુરાની મોડાસા કેળવણી મંડળ કો આજ 100 સાલ પૂર્ણ હુએ હૈ જિસકે તહેત મોડાસા કેળવણી મંડળ સંચાલિત શાલા કે છાત્રો ને ભવ્ય રેલી આયોજિત કી થી. બચ્ચો કી રેલી પૂરે શહેર મે ઘૂમી થી. બચ્ચો ને વેશભૂષા બદલ કર જન જાગૃતિ કે સંદેશ દિયે થે. યહ રેલી શહેર મે આકર્ષણ કા કેન્દ્ર બની થી. રેલીનું મુખ્ય આયોજન શતાબ્દી પર્વ નિમિત્તે વાલીઓ, વિદ્યાર્થીઓ, જે અમારા સૌના પૂર્વ વિદ્યાર્થીઓ છે અથવા તો હાલ વિદ્યાર્થીઓ છે એમનામાં એક જાગૃતિ પહોંચે અને શાળાને જ્યારે 100 વર્ષ થાય છે તો એમાં સહભાગી થાય એ મિત્ર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ફરીથી કલ્યાણના મિત્રોનો આ રેલીનું સુંદર સ્વાગત માટે આભાર વ્યક્ત કરું. રાજુલા જાફરાબાદ કે નાગેશ્વરી ગાંવ કે કિસાનોને અપની કઈ માંગો કો લેકર નેશનલ હાઈવે પર ચક્કા જામ ક્યા. ભાવનગર સોમનાથ કે બીચ નય બન રહે ફોરલેન રાસ્તે કો લેકર નાગેશ્રી મીઠાપુર ઓર બલાનીવાવ જેસે કઈ ગાંવ કે કિસાનો કો પરેશાની હો રહી હૈ જિસકે તહેત કિસાનોને વિરોધ પ્રદર્શિત કરતે હુએ નેશનલ હાઈવે પર ચક્કા જામ ક્યા થા. રાજુલા કે ધારાસભ્ય અમરેશભાઈ ડેર કો ભી ઇસ બારે મે દરખ્વાસ્ત કી ગઈ થી જિસકે તહેત ધારાસભ્યશ્રીને ફોરન નેશનલ હાઈવે ઓથોરિટી અધિકારીઓ સે સ્થળ પર હી મુલાકાત કર જાંચ શરૂ કી થી ઓર જલ્દ હી કિસાનો કે પ્રશ્નો કા હલ કરને કી સૂચના દી હૈ. 20 फुट का तो मर्ज करता है पूरा स्टडी करते क्या सुधर की जा सकती है क्या पॉसिबिलिटी पैदल ये बात करें तो क्रॉसिंग तो संभव नहीं है गाड़ी तो उधर से ही इसी के साथ आईसीबी न्यूज में आज इतना ही. कल फिर से मुलाकात होगी कुछ नई खबरों के साथ. जय हिंद.